દર્શક મિત્રો હું સુધીર શાંતિલાલ રાવલ વી ટીમ આપનું સ્વાગત છે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી એ લોકશાહીમાં અપૂર્વ અવસર છે. આજે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વી ટીવી ટીમ સાંસ્કૃતિક ચેતના જ્યાં છે, જ્યાં સંત અને શૂરોની ધરતી છે એવા ભાવનગર જિલ્લાની ગારિયાધાર મત વિસ્તારની ધરતી ઉપર વી ટીવીની ટીમ આવી પહોંચી છે ત્યારે સૌ પ્રથમ હું અહીંયા ઉપસ્થિત રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, બિન રાજકીય એવા તમામ નાગરિકોનું અભિવાદન કરું છું. ક્વિકિલ પ્રસ્તુત સમરાંગણ 2017 કાર્યક્રમમાં સમરાંગણ કાર્યક્રમ પ્રજાલક્ષી કાર્યક્રમ છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે. લોકશાહીની અંદર જેટલું સત્તા પક્ષનું મહત્વ છે એટલું જ વિરોધ પક્ષનું મહત્વ છે, એટલું જ બિન રાજકીય નાગરિકોનું મહત્વ છે. આ તમામ લોકોની વેદના છે, પ્રશ્ન છે, કાર્યસિદ્ધિઓ છે, આ તમામ બાબતોની અહીંયા ચર્ચા કરીશું. ત્યારે સૌ પ્રથમ 5 વર્ષ પહેલાં અહીંયાથી જે ચૂંટાયેલા લોક પ્રતિનિધિ છે કેશુભાઈ નાકરાણી, એમને હું અહીંયા આમંત્રણ આપીશ. કેશુભાઈ આપ આવો, આપનો અધિકાર છે સૌ પ્રથમ વાત કરવાનો, કારણ કે તમે છેલ્લે ચૂંટણીની અંદર કેટલાક વચનો આપ્યા હતા, વાયદાઓ આપ્યા હતા. આમ તો તમે 5 ટર્મથી છો એટલે તમારી પાસે ઘણી મોટી અપેક્ષા છે. 25 વર્ષનો હિસાબ પણ, 22 વર્ષનો હિસાબ પણ તમારે આપવો પડે, પણ 5 વર્ષ ઉપર આપણે ફોકસ કરીશું કેશુભાઈ. ત્યાર પછી વિપક્ષોનો પ્રતિભાવ પણ પૂછીશું. કેશુભાઈ, 5 વર્ષની અંદર તમે મુખ્ય કાર્યસિદ્ધિઓ તમે ગણાવી શકાય, જનતાને લાગે કે આ નજરે દેખાય એવો વિકાસ છે અને એમાં તમે પણ નિમિત્ત બન્યા છો, એવી કઈ કઈ બાબતો છે? આ તાલુકાનો મુખ્ય પ્રશ્ન પીવાના પાણી હતો. શહેર હોય કે ગામડું હોય, આ ગારાધાર શહેરમાં 15 દિન 20 દિન પાણી 1.5 કલાક મળતું હતું. એ સરકારને અને મારા પ્રયત્નોથી ગારાધાર શહેરને આજે અમે એકાત્રું નર્મદાનું પાણી ચોખ્ખું આપીએ છીએ. ગામડામાં પણ લગભગ ગામમાં ટેન્કરોથી પાણી આપવું પડતું હતું, પણ હવે અત્યારે તમામ ગામને શેત્રુજીથી ક્યાંકથી કંઈક મહીમાંથી આપણે સંપૂર્ણ પાણીની વ્યવસ્થા કરી છે. એવી જ વીજળીની સમસ્યા પણ ખૂબ હતી. હું ધારાસભ્ય થયો ત્યારે 167 કેવી આ તાલુકામાં હતું. આ 10-12 વર્ષમાં અમે 4 નવા કર્યા એટલે 5 થયા. એટલે જે ટૂંકા ફીડરો કારણે થોડો થોડો ખેડૂતોને પાવરમાં થોડો ફાયદો થયો છે અને થોડાક ટિપિંગ થોડોક પ્રશ્ન છે ભાઈ કીધું મને, પણ હજી એનો આપણે જેમ બને અમે સુધારો કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજી બાબત છે કે જસરી તાલુકો મારા મત વિસ્તારનો છે. જસરી રીતે ગયા વર્ષે ગઈટમમાં નવો તાલુકો બન્યો, તાલુકાશ્રી વસદન બન્યો અને આ તાલુકાની તમામ કચેરીનું કામ નવું છે. આ નવું ચાલુ કામ છે અત્યારે. તાલુકા સેવા સદન, તાલુકા પંચાયત, બસ સ્ટેન્ડ, અહીંયા આઈટીઆઈનું મકાન 5 કરોડ કરે છે, હોસ્પિટલ નવી બનાવી છે. આ બધી સુવિધા, કાયમી જરૂરી સુવિધા મેં 5 વર્ષમાં છેલ્લા પૂરા કરવાના પ્રયત્નો કર્યા છે. અને શિક્ષણની પણ વ્યવસ્થા, આ ગામમાં એક પણ કોલેજ નહોતી. સરકારે સાયન્સ કોલેજ પણ સરકારે આપી છે, 2 કોલેજ આર્ટ્સ કોમર્સની પ્રાઇવેટ કોલેજો પણ સરકારે મંજૂરી આપી છે. શિક્ષણમાં મોટા ભાગે આપણે બાળકો અહીંયા શિક્ષણ પૂરતું મેળવી શકે એની માટે પણ પ્રયત્ન કરીને શિક્ષણ મળે એવા પ્રયત્નો અમે કર્યા છે. આ મુખ્ય સમસ્યા આ તાલુકાની, આ શહેરની આ હતી. કારણ કે શહેરમાં તે એક પણ ફૂટ ગટર નથી. એમ લગભગ 110 કિલોમીટર જેટલી ગટર ગામમાં નાની મોટા પાથરી છે. પીવાના પાણીની લાઇન પણ નવી નાખી છે, ફિલ્ટર પણ અહીં, ફિલ્ટર પ્લાન્ટ પણ છે. રસ્તા પણ લગભગ 90% પૂરા કરવાની તૈયારી થવાની તૈયારીમાં છે. આ મુખ્ય સમસ્યા આ તાલુકાની અને મારા મત વિસ્તારની હતી. એમાં જેટલું મારાથી બને એટલા પ્રયત્નો કરીને સુવિધા આપવાના પ્રયત્નો મેં કર્યા છે. અલબત્ત ઘણી સમસ્યાઓ હતી, વિકાસ બહુ ઓછો હતો, એની બદલે તમે સામાન્ય સુવિધાઓ છે, વીજળી પાણી છે અથવા તો માળખાગત સુવિધાઓ, રોડ રસ્તા છે, એ બધી બાબતમાં ઘણો વિકાસ કર્યો છે અને શિક્ષણ સંસ્થા જેવી કેટલીક લોકોપયોગી બાબતો પણ કાર્ય છે એમાં આપ નિમિત્ત છો. આપણે વિપક્ષમાં પણ એમના આગેવાનને અહીંયા આગળ આવો કે તમારો શું પ્રતિભાવ છે. જે રીતે ધારાસભ્યે કીધું એ કામો હજી આપને કંઈક, હા નહીં આ રાખો આપની પાસે, એમને જે કીધું એ બરાબર છે કે તમારે કંઈ ઉમેરવાનું છે કે તમારું અવલોકન કંઈ જુદું છે આપ કયો? ગારિયાધારમાં છેલ્લા 23 વર્ષથી ભાજપનું શાસન છે. પહેલી વાત તો હું ધારાસભ્ય માટે એ જ કરીશ કે નગરપાલિકા લૂંટવામાં રસ હોય તો ધારાસભ્ય પદ છોડી અને નગરપાલિકા લડવી જોઈએ. ભ્રષ્ટાચારે ગારિયાધારમાં માજા મૂકી છે. ભાવનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર નિવારણ સમિતિના માધ્યમથી લડું છું. સૌથી વધુ ભ્રષ્ટાચાર મારા તાલુકામાં છે, આનું મને દુઃખ છે. ધારાસભ્ય પોતે કૌભાંડોમાં દોષિત. ભ્રષ્ટાચાર આક્ષેપો આપણા એકદમ અધિકૃત હોય એવા જ કરીશું. દાખલ છે આપની પાસે ચોક્કસ વિગત? ધારાસભ્ય પોતે ભૂગર્ભ ટાંકાના કૌભાંડમાં દોષિત સાબિત થયા છે. સરકારે એની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે અને એની ઉચ્ચાપતની રકમ જમા કરાવી છે. આ પરિસ્થિતિ ગારિયાધારની છે. જેની માં પોતે છીનાળ હોય એના છોકરા કેવા હોય, આ પરિસ્થિતિનો સામનો ગારિયાધાર કરે છે. ઓકે, બીજું બોલો. વિકાસના નામે જે વાતો કરે છે,
ગારિયાધાર ભાજપમાં પરિસ્થિતિ એ છે, ખેડૂતના દીકરા ભાજપમાં હોય ને તો ભ્રષ્ટાચાર કરી અને પોતાનું ઘર ભરે સાયકલમાંથી ફોર વ્હીલ વાળા થયા એટલે ખેડૂત મટી ગયા. ખેડૂતની વેદના એને નથી સમજાતી, કારણ કે એને ભ્રષ્ટાચારની આવક મોટી થઈ ગઈ ખેતી કરતા. એટલે પરિસ્થિતિ એ છે, ભાજપ ઈ જ એનું પરિવાર થઈ ગયું છે. અને નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે કોઈ પણ વિકાસના કામ હોય, વિકાસના કામને લૂંટી અને ઘર ભરવાનો ધંધો ભાજપની આ ભ્રષ્ટાચારી મંડળીએ કર્યો છે. અને એના જે પીએચડી થયેલા વ્યક્તિ છે ને, અમારા ખુદ ધારાસભ્ય છે. આપનો કઈ પ્રતિભાવ? એમને જે આક્ષેપો કર્યા, જે આક્ષેપો લાભુભાઈ કર્યા છે, અરે ભ્રષ્ટાચાર નિવારણમાં ઘણા સમયથી આ નગરપાલિકાના તમામ કામોની તપાસ થઈ ગઈ છે. તમામ એટલે તમામ, એક પણ વિકાસનું કામ તપાસ થયા વગરનું પૂરું થયું નથી. અને તપાસમાં એની પાસે રિપોર્ટ હોતો રજૂ કરે એની પાસે હોય. અને આપ પણ બહુ જોઈ લો બધા ગામમાં કે ક્યાંય તમને લાગતું હોય, આક્ષેપ કર્યા છે લાભુભાઈ. આજે એની કોંગ્રેસનો પટ્ટો પહેર્યો છે. હવે કોંગ્રેસને આક્ષેપ કરે છે અમારી ભાજપમાં ભ્રષ્ટાચાર ભાજપવાળા કરે છે. ભૂતકાળ કોંગ્રેસની તો આપને ખબર છે બધાને. પણ મોટાભાગના આપ પણ આટો મારજો, ગામમાં અહીંયા આવ્યા છો ત્યારે મારા તમને ખુલ્લું આમંત્રણ છે કે કામ ગામમાં વિકાસના થયા છે, ભ્રષ્ટાચારની લાભુભાઈ વાત કરે છે, એની તમામ અરજીઓ નગરપાલિકા વિરુદ્ધની ખૂબ આપી છે. અમારા રિપોર્ટર પણ અહીંયા આગળ છે નીતિનભાઈ. આપણે, હું બીજા આગેવાનોનો અભિપ્રાય લઉં, પહેલાં હું અમારા વીટીવીના રિપોર્ટર નીતિનભાઈ સોની છે એમને પણ પૂછવા માંગીશ. નીતિનભાઈ, જે રીતે ધારાસભ્યે વાત કરી, એમણે કાર્યસિદ્ધિઓ કરી છે છેલ્લા 5 વર્ષ અને અગાઉની ટર્મમાં પણ એમનો યોગદાન છે, અને જે રીતે અહીંયાથી કોંગ્રેસના આગેવાનોએ કીધું કે આક્ષેપો કર્યા કે ના આ કામ નથી થતું, ભ્રષ્ટાચાર થાય છે, તમારું અવલોકન શું છે? તમે પ્રજામાં ફરો છો, રોડ રસ્તા પાણી જેવી માળખાગત સુવિધાઓની બાબતમાં શું પરિસ્થિતિ છે, અને એ સિવાયના કાર્યો લોકો શું અપેક્ષા છે? સાહેબ, ખાસ કરીને વાત કરી દઉં, ગારિયાધાર આમ જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં સુરત પછી બીજા નંબરે હીરાનું હબ હતું. કોઈના કોઈ કારણોસર, ન તો સુરક્ષાની વાત હોય અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, મોટાભાગનો હીરા ઉદ્યોગ છે અત્યારે સુરત ગયો છે. એટલે એક તરફ સરકાર ભારતીય જનતા પાર્ટીની 22-25 વર્ષથી છે, રોજગારીની અને મેળાઓને કરીને ઉદ્યોગોને પ્રોત્સાહન પણ વાત કરતી, તો પછી એવું શા માટે થયું કે ભાવનગરનો જે આ ગારિયાધારનો હીરા ઉદ્યોગ હતો એ અન્યત્ર ખસેડાઈ ગયો? વાત કરીએ રેલવે કનેક્ટિવિટીની, ગારિયાધારથી સુરત જવા માટે રોજ, હું માનું ત્યાં સુધી 50 થી પણ વધુ લક્ઝરી બસો રોજ રાત્રે જતી હોય, તો અહીંયા કેમ એવી રેલ સુવિધા નથી મળતી કે જેના કારણે ગારિયાધાર આસપાસના જે 25-30 ગામડા છે એ લોકો ટ્રેનમાં જઈ શકે સુરત, જેના કારણે અકસ્માતો જે બસોમાં થતા હોય એ ઘટના બનતી હોય છે. બીજી બાજુ કોલેજની વાત કરવામાં આવે છે, કોલેજ આવી છે નો ડાઉટ, પણ એમાં પ્રોફેસરો ક્યાં છે? જે પ્રકારે હોવા જોઈએ એવા પ્રોફેસરોની સંખ્યા નથી. રસ્તાઓ નો ડાઉટ હમણાં જે, અને વિકાસની વાત છે તો એ તો સમયાંતરે થતો હોય, કોઈ પણ સરકાર કદાચ કોંગ્રેસ હોય નિયમ કે અમે વિકાસ કર્યો, ભાઈ સમયાંતરે રોડ રસ્તા કે લાઇટની સુવિધા તો આપણે આપવી જોઈએ પ્રજા માટે. એમ કદાચ અત્યારે રસ્તાના કામો ચાલુ છે, કેટલીક બિલ્ડિંગો જે સરકારી જર્જરે થતી એ પણ નવી બનાવવાની કામગીરી અત્યારે ધારાસભ્યશ્રીએ કીધું કે ચાલુ છે. પણ એક વાત બહુ ઉડીને કહી શકીએ કે બીજી બાજુ છેલ્લા 5 ટર્મ એટલે કે 22-25 વર્ષથી કેશુભાઈ નાકરાણી અહીંયા ધારાસભ્ય છે, તો સામે પક્ષે એવું પણ કહી શકાય કે કોંગ્રેસનું પણ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એવું હશે, કેમ કે છેલ્લી 5 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લોકો ચૂંટી રહ્યા છે, તો કદાચ એમના માટે કોઈ સારી સંવેદના અથવા તો એમની કામગીરી હશે. તો કોંગ્રેસ માટે એવું કે શા માટે અહીંયા કોંગ્રેસને સત્તા નથી મળતી, કોંગ્રેસે એ પણ ચિંતન કરવાની જરૂર છે. તમે બહુ મહત્વની અને બહુ બેલેન્સ વાત કરી, અભિનંદન નીતિનભાઈ. આપણે ફરી પાછું ત્યાં જતા પહેલા મને છે કે હું કેશુભાઈને એમની સાથે એકવાર ફરી વાત કરીશ. કેશુભાઈ, બહુ અગત્યની વાત તો છે કે 22 વર્ષથી જો હીરા ઉદ્યોગ આવી રીતના ત્યાં સ્થળાંતર કરતો હતો. નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે જ્યોતિગ્રામ યોજના એટલા માટે કરી હતી કે 24 કલાક 3 ફેઝ વીજળી બધે મળે અને લોકોએ માઇગ્રેશન ન કરવું પડે. આજે યુવાનો બેરોજગાર થતા જાય છે, બહુ વિકરાળ સમસ્યા છે. કદાચ સરકારની સૂઝની બહારની વાત છે, આ સરકાર કે કેન્દ્ર સરકાર કરી શકે એવું અત્યારે નથી દેખાતું, પ્રયત્નો થતા હશે પણ લોકો બેકાર છે એ હકીકત છે. શા માટે એવા પ્રયત્નો નહીં થયા કે આ લોકોએ સ્થળાંતર કરી જવું પડ્યું હીરા ઉદ્યોગને? આખું જે ગારિયાધારનું જે યુવાધન હતું એ ગુમાવવું પડ્યું, તો આપે શું પ્રયત્નો કર્યા છે? કયો સ્થળાંતરનો મુખ્ય મુદ્દો? પીવાનું પાણી હતું મુખ્ય મુદ્દો, કે હીરાના કારીગરોને ક્યાંય રાતવાસો રહેવો હોય તો સવારે મોઢું ધોવાનું પાણી મળતું હતું, મુખ્ય પ્રશ્ન આ હતો. અને આ પાણી પ્રશ્ન સોલ્વ થયો એટલે આજે હીરાના કારખાના ગામમાં જે 90-95 હતા એની કરતા કારખાના વધ્યા છે. આજે કારખાના વધ્યા છે, ધમધમે છે, એવું આપનું કેવું છે? ખૂબ બધા છે. તમે તપાસ, હું અહીંયા આવળ બધાને પૂછી નહીં એટલે બધાને પૂછીશું, તમે કઈ પૂછજો. તમારે ફેક્ટ, તમને તમારા તમે ગામમાં સર્વે કરજો અને ગામમાં પૂછજો હીરાના શેઠિયાઓને કે કારખાના વધ્યા નથી કર્યા. મારી વાત તમે નહીં માનતા, પણ ગામમાં તમે હીરાના જે શેઠિયાઓ છે એને પૂછજો કે આ 5 વર્ષમાં કારખાના વધ્યા ઘટ્યા. ઓકે સરસ. કે પબ્લિક અહીંયા બહાર ગામનું આવ્યું નહીં, બધા એમ કે ગામડું બને નહીં.
નગરપાલિકાની વસ્તી 15,000 હોય. કેશુભાઈ હું એક પણ જગ્યાએ અવિશ્વાસ નહીં કરું, તમારી વાત પણ માનીશ, આમની પણ માનીશ, આ જેટલા લોકો કે માની છે એ માનીને ચાલજો. અને આજે ઓન રેકોર્ડ 35,000 ની વસ્તી ગાંધીધર નગરપાલિકાની છે. હજી પબ્લિક માઇગ્રેશન થયું હોય તો વસ્તી ઘટી ગઈ હોય ને ગામમાં. 8 કરોડ રૂપિયા બજેટમાં સર્વે ને સરકારે ફાળવા છે એમાં. ઓકે ઓકે, તો એની શું પ્રગતિ છે કનેક્ટિવિટી વચ્ચે? પેલા માનો રેલવે નું કોઈ પણ લાઈન નાખી હોય તો પેલા એનો ફિઝિબિલિટી અહેવાલ તૈયાર કરવો પડે. શક્યતા અહેવાલ કહેવાય ને આપણે, શક્યતા અહેવાલ, એ શક્યતા અહેવાલ બનાવવા માટે સરકારે 8 કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે. શક્યતા ફિઝિબિલિટી અહેવાલ આવ્યો પછી એનું નાણાકીય વ્યવસ્થા કરવામાં આવશે. આ તાલુકાને રેલવે મળવાની છે, કોઈ નો ડાઉટ છે એમાં. સરકારે પૈસા 8 કરોડ રૂપિયા બજેટમાં મૂક્યા છે કે એનો રિપોર્ટ તૈયાર કરવા માટે. રિપોર્ટ તૈયાર થાય એટલે એનું કામ અમે શરૂ કરીશું. રેલવે આ તાલુકાને મળવાની છે. લાભાઈ એક વાત હું આપને કહું કે જે રીતે આખા વિસ્તારના વિકાસની વાત છે, વિકાસ એ નિરંતર પ્રક્રિયા છે, વધતું જતું હોવું જોઈએ. કેટલોક સરકારનો એમાં અહેમ રોલ હોય, કેટલોક પ્રજાનો રોલ હોય છે. એક વિરોધ પક્ષના આગેવાન તરીકે તમે કેટલી જાગૃતિ દાખવી એ પણ જાણવામાં રસ છે. બીજા એક મિનિટ મારી વાત સાંભળી લો. આ વિસ્તારનો જો વિકાસ ન થતો હોય તો એક ધારાસભ્યની સાથે સાથે વિરોધ પક્ષ પણ જો જાગૃત ન હોય તો એને પણ દોષી ઠેરવી શકાય. આપની પાસે પણ લોકોની અપેક્ષા છે, શું શું પ્રયત્નો થયા છે આ બાબતની આરંભ? કારણ કે એ 5 વખતથી ચૂંટાય છે એ પણ એટલી જ હકીકત છે. પહેલા ધારાસભ્ય વિકાસની જે વાત કરે છે, 22 વર્ષ પહેલા ગારિયાધાર એસટીના 68 શેડ્યુલ હતા. આજે 22 વર્ષ પછી વિકાસ થયો હોય તો એ 28 શેડ્યુલ કેમ થઈ ગયા? 40 શેડ્યુલ કપાઈ ગયા. એસટી ની એટલી જ સુવિધા. મોદી સાહેબ માટે 800-800 બસો મળે છે, ગામડામાં જવા માટે 15 ગામડામાં, ગારિયાધાર તાલુકાના 15 ગામડામાં બસ ક્યારેય જોઈ નથી, જતી જ નથી. આ લોકોને ક્યારેય તાલુકા મથક સાથે જોડવાનો પ્રયત્ન નહીં કરવાનો? હતું બંધ થયું છે. અને વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય? એટલે ખરેખર વિકાસની માત્ર વાતો કરે છે એટલે લોકો એમ કહે છે કે વિકાસ ગાંડો થયો છે. કારણ કે વિકાસ શબ્દ સાંભળતા લોકોને નવાય લાગે છે. આપણે બીજા આગેવાનોને પણ પૂછીશું. આ બાજુ પણ હું આવીશ. અહીં આગળ જો દાવાઓ બંને તરફે થયા છે, આપ બોલશો. મને જે લોકો બોલવા ઈચ્છતા હોય મને ઈશારો કરજો, એમની પાસે ચોક્કસ પહોંચી દઈશ. આપની પાસે આવું. હા બોલો. જે બંને પક્ષે દાવાઓ થયા છે શું છે સત્ય હકીકત? એસટી નો પ્રશ્ન આગળ આવ્યો પણ લોકો એસટી માં બેસવા રાજી નહીં. પ્રાઇવેટ વાહનોની સુવિધા વધી છે. અત્યારે ખેડૂતો એટલા બધા પ્રગતિ છે એટલે બધાની ઘરે 4 વ્હીલ ને 2 વ્હીલ થઈ ગઈ છે. એટલે એસટી મોકલી એટલે એસટી માં કોઈ બેસતું નથી. એટલે એસટી નો રૂટ બંધ. શા માટે એસટી માં નથી બેસતા? લોકો સમૃદ્ધિ એટલા બધા થયા છે કે પોતાના પ્રાઇવેટ વાહનથી તાલુકા મથક સુધી આવી શકે છે. એટલે એસટી ની ડિમાન્ડ ઓછી થઈ છે. આપની વાત આપને આપ કઈ કહેશો? એસટી માં લોકો બેસતા નથી એટલે પોતાનો વિકાસ થયો છે, પોતે ડેવલપ થયા છે. આ સરકારમાં પોતાની આવક વધી છે, નાના નાના કાર્યકર્તાઓની પણ આવક વધી છે, બધા માણસોની ખાસ એટલે કરીને આ એસટી માં લોકો સમૃદ્ધ થયા છે. આપનું કઈ કહેવું છે? સાહેબે આપણી વાત કરી અમારા લાભભાઈએ કે ભ્રષ્ટાચારે માજા મેકી છે, એનો એક સૂર આપણે અહીંથી ખાલી બસ સ્ટેન્ડેથી કે અમારે મિયાની મેળી કહેવાય છે એને થોડાક સમય પહેલા રોડ બન્યો છો, અત્યારે એમની હાલત આપ જોઈ લેશો એટલે ખ્યાલ આવશે કે ભ્રષ્ટાચારે કવડી અહીંયા માજા મૂકી છે. વાત તો વિકાસની અને આ બધી થાય છે ત્યારે અમારું કહેવાનું એવું છે કે ધારાસભ્ય માન્ય ધારાસભ્ય શ્રી કહે છે કે વસ્તીના ધોરણે અત્યારે વસ્તી અહીંયા વધી છે, એ તો એક કુદરતી પ્રક્રિયા છે. પણ જે સ્થાનિક વેપારીઓ સારા વેપારીઓ હતા, સ્થાનિક લોકો હતા, જે ઉજળિયાત સમાજ હતો, એ બધો જ માઇગ્રેશન થયું એનું કારણ કે જે 95 સાલની અંદર ગારિયાધાર તાલુકો બાજુના તાલુકા કરતાં હું પોતે વેપારી હોય અને અહીંયા હું જોતો હતો 95 સાલની આસપાસ જે લોકો અહીંયા ખરીદી કરવા લાઠી દામનગર લીલિયા જેસર પાલિતાણા ખુદ પાલિતાણા આવડું મોટું સેન્ટર હતું થતાં ખરીદી માટે લોકો અહીંયા આવતા લગ્નની નેની અને એટલો બધો ધમધમતો હતો કે એ સ્વીકારવું જોઈએ. અત્યારે તો નાના વર્ગ જે બારગામ હતો જે અહીંયા નાના નાના વેપારીઓ હતા એ અહીંયા આવ્યા એની ખરીદ શક્તિ અને બધું જ લોકો નાનો વર્ગ છે એટલે ધંધો ઓટોમેટિક મોટા લોકો જતા રહે એટલે ઓછો થાય. અને એસટીની સુવિધામાં તમે વાત કરતા હતો એસટી અને સિટી રાઈડો ચાલે છે, અમને કોઈ વાંધો નથી, સરકારે મંજૂરી આપી હોય ચાલતી હોય. પણ એના 10 ડબ્બાઓ જતા હોય ને એસટી એકે નો ચાલતી હોય ભાવનગરની ડાયરેક્ટ તો લોકો એમાં આમાં બેસે ને એમાં ન બેસે. સારું, આપ કઈ કહેવા માંગતા હતા? હમણાં જ તમે માનની ધારાસભ્યશ્રીને સૌ પ્રથમ ગારિયાધારના વિકાસ માટે એવા 5 વિકાસના કામો મહત્વની વાત કરો એ વાત કરી.
એ પાસે પાસની વાત હું તમને કરવા માગું છું. માનની ધારાસભ્યશ્રીને પૂછો, મા ગીતા ઉપર હાથ મૂકીને પૂછો કે આ ગ્રામ્ય વિસ્તારને પાણી પૂરું પાડવામાં કોનું યોગદાન છે? એ આપણે પૂછીએ છીએ, પાણી એટલે પાણી માટે કોનું યોગદાન છે તમારું શું કહેવું? વાત સાંભળો પહેલા. પહેલા પહેલું આ ગ્રામ્ય વિસ્તારને શેત્રુજી જૂથ પાણી પુરવઠા યોજના 1994 ની અંદર એમનો જોબ નંબર મળ્યો. 1995 ની અંદર જ્યારે એમને કોન્ટ્રાક્ટ બેઝ મળ્યો અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું, ખાચા અર્થમાં કોંગ્રેસના શાસનમાં ગારિયાધાર તાલુકાના 28. અત્યારે 5 વર્ષમાં શું પરિસ્થિતિ છે એની ચર્ચા કરી. તમને વિગતવાર માનની ધારાસભ્યએ જે જવાબ આપ્યા છે એમનું હું તમને જવાબ આપવા માંગુ છું. ના પણ સમયની મર્યાદા હોય તમે પ્રશ્નો ઉપર આવી જાઓ, બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાં જઈશું તો આખો આપણો પ્રોગ્રામ નહીં થઈ શકે. તો સમયની મર્યાદા હોય તો તમે સમય સાથે ફરીથી અહીંયા આવજો તો હું તમને. થેન્ક યુ. આપ આ બધા જનચિંતાના વાળા પણ અહીંયા લોકો છે એમની સાથે શું છે છેલ્લા 5 વર્ષની અત્યારે સમસ્યાઓ કે જે ઉકલી ન હોય અને એના ઉપર તાત્કાલિક ધ્યાન દેવા જેવું હોય? અહીંયા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર નથી, એમડી સ્કૂલમાં જર્જરિત હાલતમાં છે, તો તમે શેનું ગૌરવ લઈ રહ્યા છો? ગૌરવ લેવા માટે તમારી પાસે ડોક્ટરો નથી, પાયાકીય સુવિધા નથી, કોલેજોમાં પ્રોફેસર નથી. અને વાત તમે વિકાસની કરો છો, માન્ય ધારાસભ્યએ સ્વીકાર્યું કે એકાત્રે પાણી મળે છે. માન્ય નરેન્દ્રભાઈ મોદી એવું કહી રહ્યા છે કે અમે નર્મદા પૂરો કર્યો છે અને છેવાડાના માણસો સુધી પાણી પહોંચાડ્યું છે. હવે એમના ધારાસભ્ય સ્વીકારે છે કે એકાત્રે પાણી મળે છે, તો તમે વિકાસ કોને ગણો છો? અચ્છા આ બધું તો આપને કઈ કહેવાનું? ગારિયાધરમાં ફિલ્ટર પ્લાન્ટ છે, અહીંયા કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ ઉભો કર્યો છે, તો ફિલ્ટર પ્લાન્ટ અત્યારે હાલમાં બંધ છે. ફિલ્ટર પ્લાન્ટની અંદર ટાંકાની અંદર કોઈક લોકો ઓઇલ નાખી જાય તો આ લોકોને ખબર રહેતી નથી, તંત્રને ક્યાંય કોઈ ઓઇલ નાખી દીધું છે. અચ્છા ધ્યાન નથી દેવાતું વહીવટી તરફ. આપ બોલો. હવે બતાવું બતાવું જુવાન છો હજી તો મારા કરતા. હવે આ નગરપાલિકામાં તો એમ કહેતા હોય કે ફિલ્ટર પ્લાન્ટ અત્યારે હાલની ટકા શરૂ છે અને ઓઇલ નાખી જાય તો કમનસીબી કહેવાય ગામની કે આવું કોઈ લોકોને માનસિક બોલા ત્યાં શેડા કરે છે કે કોઈ નહીં. અને જો અત્યારે જો વિકાસનું કહેતા હોય તો અમે સંપૂર્ણ જો અત્યારે ગામમાં જો બહિરાવને નગર જ્યાં ત્યાં રોડે બે હતા અત્યારે અમે સંડાસ બનાવી દીધા છે, પછી રોડના ઓલા કર્યા. હા તો ટોટલ જગ્યાએ જો અત્યારે હોય 100% રોડ પર્યા, ગટર કરી નાખી દીધા, પાણીના અત્યારે રોડના કામ અત્યારે 12-13 કરોડના ચાલુ છે અત્યારે હાલની ટકે, પછી 60 પેવિંગ બ્લોક કામ શરૂ છે, પછી હાથ બગીચાનું કામ અત્યારે કાલે જ જઈ આપ્યું છે. ટોટલ અત્યારે કામગીરી અમારી ચાલુ છે નગરપાલિકાની અત્યારે. ઓકે આ બાજુ અત્યારના યુવાન મિત્રો એમ કહે છે કે વિકાસ ગાંડો થયો છે. 1980 થી 1995 સુધીની સ્થિતિ જોયો હોય તો ગારિયાધારની અંદરથી ડાયમંડ એસોસિએશનનો હું પ્રમુખ હતો અને એ ધંધો સ્થળાંતર થયો છે એ પાણીના હિસાબે થયો હતો. અને આ ધારાસભ્યએ 3 વખત લાઈન નખાવી છે. કેટલા વખત? અને 2 વખત લાઈન નખાવી અને ગામડાએ જયારે પાણી લઈ લીધું ત્યારે એક્સપ્રેસ લાઈન નાખીને પાણી લેવા છે. તો હવે વીજળીની સમસ્યા છે ખરી? વીજળીની મોટી સમસ્યા હતી અને જનરેટરો દરેક કારખાનામાં હાલતા હતા, એ જનરેટરો દૂર કરાવ્યા છે. એ ધારાસભ્યએ 66 કેવી સબસ્ટેશનો ઉભા કરાવ્યા. 6 કેટલા? તો હવે જે વીજળી હવે પાણી વીજળી બંને સમસ્યા નથી તો શા માટે હીરા ઉદ્યોગ હવે જતો રહ્યો એ કયો? અત્યારે હવે હીરા ઉદ્યોગ છે એ મહદઅંશે ડેવલપ થઈ રહ્યો છે અને ધીરે ધીરે વધારે થશે. આપ 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 સાંભળો, આપ આપની વાત ચાલુ. અને એપીએમસી ની અંદર કોંગ્રેસના મિત્રો એમ કહે છે કે અમે વિકાસ ગાંડો થયો છે એમ. 2 વખત હું એપીએમસી નો ચેરમેન 12 વર્ષ સુધી રહ્યો છું અને 2 વખત એને ડેવલપ કરવા માટે મેં મહેનત કરી છે અને 50 લાખ રૂપિયાનું લેણું મેં મારા પોતાના સ્વહસ્તે ભર્યું છે. હું નગરપાલિકાનો સદસ્ય છું અને અમારા પ્રમુખશ્રીએ જે વાત કરી, જે નારો આપણા પ્રધાનમંત્રીશ્રીએ આપેલો, સબકા સાથ સબકા વિકાસ, પ્રધાનમંત્રીનો જે નારો હતો સબકા સાથ સબકા વિકાસ, હું એમ પૂછવા માંગુ છું, મારું આખું ખોડિયાર નગર શૌચાલય વગરનું પડ્યું છે, કેમ એમાં શૌચાલય બનાવવામાં નથી આવતા? કેમ ત્યાં રોડ રસ્તાની સુવિધા કરવામાં નથી આવતી? કેમ ત્યાં લાઈટ સ્ટ્રીટ લાઈટ ચાલુ હતી એ શેડાઓ કપાઈ ગયા છે? આ શા માટે કરવામાં આવે છે? વિકાસની વાત બધી બાજુ થાય છે, વિકાસ થયો છે એમ છતાંય આશ્ચર્યની વાત એવી હોય છે કે તેમ છતાંય પ્રજા બૂમા બૂમ કેમ કરે છે? આ એક રહસ્યનો વિષય દરેક મત વિસ્તારની અંદર થતો હોય છે. અહીંયા આગળ ગારિયાધારમાં પણ આ ચર્ચા ચાલુ છે કે શેત્રુંજી કેનાલ નીકળે છે પણ પાણીનો લાભ નથી મળતો, એ પણ એક વાત આવી.
શેત્રુંજી કેનાલ નીકળે છે, શેત્રુંજી કેનાલ ના કમાન્ડ એરિયામાં નથી, એટલે સૌની યોજના સરકારે સૌની સમસ્યા કોલેજ માત્ર એક જ છે ને ભાડાને મકાન. હું તમને 20 દિવસ પહેલા સરકારી કોલેજ નું મકાન બને એની માટે કલેક્ટરે જમીન ફાળવી, બરાબર છે. મિત્રો કહે છે કે ભાઈ અહીંયા પ્રોફેસરો નથી, તમે જોયા જો અત્યારે 6 પ્રોફેસરો છે સાયન્સ કોલેજ માં, તો જોયા જો આ જોયા તમે જોયા જો. અને હાઈસ્કૂલ નું મકાન જલ્દી સ્વીકારીએ છીએ, એની માટે 40 લાખ રૂપિયા સરકારને પ્રોજેક્ટ બનાવી રિપેર નો મોકલ્યો છે. મિત્રો ત્યારે રિપેર કરી નાખવાના છે. રસ્તા સાંકડા હોવાથી ટ્રાફિક ની સમસ્યા છે ને એ પણ એક પ્રશ્ન, હજી એટલો બધો ઉકેલ નથી. તો હું ફરી એક રાઉન્ડ કરું છું, અહીંયા કેટલાક આગેવાનોને વાત કરવી હતી, નાગરિકોમાં પણ હું જવા માંગુ છું. આપની પાસે આવું પછી આપની પાસે આવું. આ બોલો. ભારત માતા કી. અરે આપણે ચૂંટણી પ્રચાર પછી આજે એમ કહે છે કે નગરપાલિકાની અંદર વિકાસ નથી, ભલાનો ભ્રષ્ટાચાર છે. તો આ નગરપાલિકાની અંદર એટલી બધી તપાસ આવી, સો પણ એમાં 0-0 આવ્યું હોય તો મારો ચેલેન્જ છે કે નગરપાલિકાના એક પણ સભ્ય કોઈ એનો કે 5 રૂપિયા લીધા હોય. ટૂંકમાં ભ્રષ્ટાચાર નથી એવું કેવું છે આપનું? આવું 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 આપની પાસે. લોકો એમ કહે છે કે સ્થળાંતર થાય છે, લોકો વયા જાય છે, પણ એની પાછળ સામાજિક કારણો વધારે જવાબદાર છે. આ લોકોના વ્યવસાય નથી થતા ને એ માટે સુરત જવું પડે છે. ફરીથી બોલો. એ લોકોના વ્યવસાય નથી થતા ને એ માટે સુરત જવું પડે. સુરત છોકરો રહેતો હોય તો વ્યવસાય થાય, રહેતો હોય તો વ્યવસાય. સામાજિક વાક્ય. હું નગરપાલિકાનો સભ્ય છું અને હું આપણે ઉપરમુખશ્રીને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આજે વિકાસના કામની અંદર 16 સભ્યની અંદર 13 કલેક્ટરમાં લખેલી અરજી, એની અંદર તમારી પણ સહી હતી, તો એનું કારણ શું? એ આપણે વાત કરી. અત્યારે ખેડૂતો ટીસી વિનાના ટળવળે છે અને આ લોકો એમ કે છે વિકાસ 100 ટીસી ગારિયાધાર તાલુકાના બળી ગયેલા છે અને એક પણ ટીસી અત્યારે હાલમાં નથી. આમાં ગણાય છે કરો દેખાડો તમતાર ટીસી નો જ સાચી વાત છે. અને ઈ એમ કે છે હાઈસ્કૂલમાં જાઓ જો શૌચાલય નથી, પછી એમાં પીવાનું પાણી નથી, એમાં વ્યવસ્થા નથી, એમાં એને કોલેજ ફિટ કરી, એમાં બૈરાવ. હાઈસ્કૂલોમાં શૌચાલય નથી એવું તમે દાવા સાથે, પણ શૌચાલય અભિયાન ચાલે છે. હા હા. અને એમાં પીવાનું પાણી પણ નથી, એમાં ગર્લ્સનું પણ એમાં અહીંથી હિજરત કર્યું. અને અહીંયા હારી હાઈસ્કૂલ છે ને એમાંય બેસાડતા નથી, ને જ્યાં કોલેજ હોય ત્યાં આવેલા તત્વ કોલેજમાં ના હોય નહીં. હાઈસ્કૂલ સમજી ગયો. ઘણી તકલીફ છે. શૌચાલયની વાત કરીએ ને તો ગામડાના માણસોને શૌચાલય બનાવવા માટે સરકાર ફોર્મ આપી દેશે, પણ હજી આજની તારીખમાં 3 વર્ષની અંદર મારા સરપંચ અમારા ગામના અહીં હાજર છે, મારા ગામના 15 શૌચાલય છે એને પૈસા આપવામાં નથી આવ્યા, અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બનાવવામાં આવે છે. અને તમે જાતે જઈને સાનખાખરા ગામની અંદર તપાસ કરી લો કે કેવા બનાવવામાં આવ્યા છે. આપ બોલ સાહેબ. અને આ બાજુ થોડી જગ્યા કરજો એટલે હું આવી શકું બધાને. દેશમાં જયારે ગુજરાત મોડેલ હાલતું હોય ત્યારે એસટીની ખગડદાર બસો દોડતી હોય અને એ બસો પણ સરકારી તાયફાઓમાં વપરાય છે, ત્યારે ધારાસભ્ય પણ સ્વીકારે છે કે હવે અમે નવા રૂટ ચાલુ કરશું. તો આ 17 વર્ષથી શું કરતા હતા કે તાયફાઓ સુવિધાઓ ન, ત્યારે તાયફાઓ થાય છે. ઓકે આ બોલો. આપણે જેસર તાલુકાની અંદર ગામડાની અંદર ડુંગળીનો પાકનું ઉત્પાદન થાય છે. આ સરકારે 50 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો તો હજી કોઈના ખાતામાં 50 રૂપિયા આવ્યા નથી ને 25 પૈસા આવ્યા નથી. સારું, 25 પૈસા પણ નથી આવ્યા. પૂછી આપણે સરકારને. બે ભેગા બોલ થાય જાય છે. રેતી કેટલી મોંઘી કરી શેત્રુજી ની. આ બોલો. અમે કેદોને રિક્લાસ કરવી છે પણ એ અમારું કામ કરતા નથી. હજી એમના રોડ ને બધું પડ્યું રહેશે. બે નંબરના વોર્ડમાં કોઈ જુવાન રહી ન જાય. વી ટીવી તમને અવસર આપે છે, તમારી સામે આવીને કે છે કોઈને પ્રજાનો અવાજ બનવાનો. અમે જયારે સમર્થિંગ વાત કરી રહ્યા, અત્યારના દરેક લોકોની પાસે સામે ચાલીને વી ટીવી જવા માંગે છે, એટલા માટે કે પ્રજાનો અવાજ બનવા માટેનો જે એક અમારો પ્રયત્ન છે એ સંનિષ્ઠ પ્રયત્ન એટલા માટે છે કે સત્તા પક્ષ ને વિરોધ પક્ષની ઉપરવટ જઈને નાગરિકોની પ્રજાકીય સમસ્યાઓ શું છે એ પણ એક બહાર આવી જોઈએ, ત્યારે તે આપણે સરકારની સુધી વાત પહોંચાડી શકીશું. સરકાર કોઈ પણ હોય. આમણે એક બીજી વાત કરી કે તમે જે કીધું હીરા ઉદ્યોગ ધમધમે છે, આ બાજુ પણ વાત કરી કે તમે પોતે એ પરિસ્થિતિમાંથી પસાર થયા છો કે તમારો પોતાનો પણ મોહ ભંગ થયો છે, એવી એમની વાત છે. મારો મોહ ભંગ થયો નથી કાંઈ. મારો મોહ ભંગ હું તો આ ગામમાં મોટામાં મોટો ધંધો હીરાનો મારો હતો. કોઈ બીજા કઈ કારણોસર બંધ થયો નથી, પણ મારે કોઈ પાછળ કોઈ સંભળાવ્યું નહોતું એટલે મેં બંધ કર્યો. રાઈટ. મારા પાછળ એ વ્યક્તિગત વાત છે, એનો સવાલ નથી. નહીં એ સવાલ નથી. એમનું કહેવાનું એટલું છે કે હીરા ઉદ્યોગ મંદ પડ્યો છે, એમાં આપ સંમત છો કે નથી? હું સંમત નથી અત્યારે. તમે હાલ જોઈ લો ને પૂછી લો. ઓકે. અને બીજી મારે વાત છે, ચર્ચા ચાલી રહી છે અત્યારે એની ઉપર તમારું વર્ઝન જે છે મારે અગેઇન મારે રિપીટ કરવું પડશે કે આપણે રાજકીય પુછતાછ ભૂમિકામાં ત્યારે જઈએ કે જ્યારે તમે મુખ્ય વાતનો એસ્ટાબ્લિશ કરવા માંગતો.
આપણે 5 વર્ષના કાર્યોની અંદર અત્યારે ફોકસ કરી રહ્યા છે પ્રજાની સમસ્યા પ્રત્યે. અત્યારના વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને અહીંયા તમે જે સાંભળ્યું ને આપણે જે દાવા કર્યા એ બાબતે આપનું વર્ઝન શું છે? પહેલું તો જે આપણે માનની ધારાસભ્યશ્રી જે વાત કરી અને તમને જે જવાબ આપ્યો એ ખાસ એ બારામાં હું જવાબ આપવા માગું છું કે ગરિયાધરની જનતા પણ ખરેખર સાચા અર્થમાં આ જવાબ સાંભળી શકે. પહેલું તો માનની ધારાસભ્યએ એવી વાત કરી કે આ વિસ્તારને પાણી નહોતું મળતું. માનની ધારાસભ્યશ્રીને ગીતા ઉપર હાથ મૂકીને પૂછાવો કે જૂથ પાણી પુરવઠા યોજના આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નાનુભાઈ વાઘાણી લાવ્યા છે અને એ કાર્યરત માનની ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણીના વરદસ્તે ઉદઘાટન થઈને થઈ છે એમાં હું માનું છું, પણ મંજૂર કરાવવાવાળી વ્યક્તિ હતી એ પૂર્વ ધારાસભ્યશ્રી નાનુભાઈ વાઘાણી હતી. બીજું માનની ધારાસભ્યશ્રી એ વાત કરી કે ગારિયાધારની અંદર 166 કેવું હતું અને 4 થઈ ગયું. હવે ગારિયાધાર એક મિનિ સુરત તરીકે ઓળખાતું. 1995ની અંદર ગારિયાધાર શહેરમાં 19 આંગળિયા પેઢીઓ હતી કે જે મહત્વની માધા મગન, આરકે, નટવરસિંહ, જંતી અંબા, સોમા રામા જેવી મહત્વની કહી શકાય એવી આંગળિયા પેઢીઓ હતી. ગારિયાધાર શહેરની માનની ધારાસભ્યશ્રી વાત કરે છે, માનની ધારાસભ્યશ્રીએ એવી વાત કરી કે ગારિયાધાર શહેરમાં અત્યારે ડાયમંડનો ધંધો વધારે આગળ આવ્યો છે. પરવડી ગામ જેવા પરવડી ગામની અંદર 5000 હીરાની ઘંટી ચાલતી હતી, આજે 35 હીરાની ઘંટી ચાલે છે. એ પાવરના હિસાબે ચાલે છે. જે તે વખતે અત્યારે 7 કે 5 કે 4 આખી વિધાનસભામાં 66 કેવી છે, ધારાસભ્યએ 4 નવા 66 કેવી કર્યા. પણ 1995 પછી જે માનની ધારાસભ્યને 2002 સુધીમાં જે પાવરનું કામ પૂર્ણ કરવું જોઈએ એ થયું ને, એ 2002 પછી 2007માં જ્યાંથી અહીંથી લોકો હિજરત કરીને સુરત જવા લાગ્યા જે રોજગારી માટે, એવું એક પણ રોજગારીનું મથક નથી ગારિયાધાર શહેર કે ગારિયાધારની આજુબાજુનું બોલ્યું કે ત્યાં લોકોને રોજગારી મળી શકે. વાત એ રહી કે આ વિસ્તારના વિદ્યાર્થી ભાઈ બહેનોને કવડી મુશ્કેલી પડે છે એ હું તમને એક તમે અહીંના ડેપો મેનેજરને પૂછી શકો છો. આ ગારિયાધારના 49 ગામની અંદર હું વાત કરું તો 17 ગામમાં એસટી નથી અને માનની ધારાસભ્યના સસરાનું ગામ એટલે પશ્ચિમ ગામ 3000ની વસ્તી ધરાવતું ગામ 17 વર્ષથી એક પણ ગુજરાત સરકારની એસટી ત્યાં પહોંચી નથી. આપ કહો કે કેશુભાઈ આપ એમણે વાત તો મુદ્દાસર કરી છે. બેરોજગારીની વિકરાળ સમસ્યા છે એ બાબતમાં આપે કીધું કે ના હીરા ઉદ્યોગ ફૂલે ફાલે છે, એ વાત વધારે મહત્વની છે. વાત તમે સાંભળી લો, સાંભળો ભાઈ, પ્રવીણભાઈ નું ગામ પરવડી છે એ સ્વીકાર્યું છે કે 5000 ઘંટી પરવડીમાં હાલતી હતી. કેટલી ઘંટી? 5000 35 ઘંટી શું કામ થઈ ગઈ છે? અત્યારે સુધી કામ પાવર સો કલાક સરકાર પરવડીમાં આપી છે, શું કામ બંધ થઈ ગઈ છે? એ કહેવાય પુસંતે મેનું કામ થઈ ગઈ છે. બીજું અને બીજી વાત મારી એક છે કે ભાઈ પ્રવીણભાઈ બહુ સીધી સરસ વાત કરી કે નાનુભાઈ વાઘાણી જૂથ યોજનાની મંજૂરી અપાવી હતી. 1994માં ચૂંટણી જાહેર થઈ, ના ઊંચી ટાંકી નહોતી, ના સંપ નહોતો, અને સિમેન્ટના ભૂંગળા પાથરીને કીધું કે ભાઈ મેં આ લાઈન નાખવાના છે. એ બધા ભૂંગળા આજે અમારે બદલાવવા પડ્યા, 2 વાર બદલાવવા પડ્યા. તૈયાર તાલુકાને પાણી મળે છે, એ બધા ભૂંગળા બદલાવ્યા છે. પહેલું તો આ વિધાનસભામાં 1995 થી માનની ધારાસભ્યશ્રી નેતૃત્વ કરે છે અને સતત 1 વર્ષ બાદ કરીને ભારતીય જનતા પાર્ટીનું શાસન સતત 22 વર્ષથી આ રાજ્યમાં છે અને આ વિસ્તારના સિનિયર ધારાસભ્ય કહી શકાય, વિધાનસભાના પણ સિનિયર ધારાસભ્ય માનની ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી કહી શકાય. બરોબર છે, એમને તમે પૂછો માનની ધારાસભ્યશ્રીને કે તમારો જ મત વિસ્તાર જૂનો, જેમની 3 ટ્રમ્પ ત્યાંથી પ્રતિનિધિત્વ કર્યું છે, સિહોર અને ગારિયાધાર મત વિસ્તાર. હવે સિહોર ગારિયાધાર મત વિસ્તારની અંદર એક દેશ અને દુનિયામાં જેની હોસ્પિટલે નામ રોશન કર્યું છું, કે જે મહેતા હોસ્પિટલ, ખુશાલદાસ મહેતા હોસ્પિટલ, કે જે 1300 બેડની હોસ્પિટલ હતી, એ 1300 બેડની હોસ્પિટલ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 11.5 માસ સુધી પગાર ન થયો અને એના હિસાબે બંધ કરવામાં આવી. એ હોસ્પિટલ ટીબીના મૂળ રોગની શું કારણો હતા બંધ કરવામાં? બંધ કરવા પાછળના કારણો એ હતા કે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઘણાય જેવા નિવૃત્ત થયેલા આગેવાનો એ ટ્રસ્ટમાં હતા અને એનો જશ દુનિયાની અંદર જશ મળે એમ હતો, એના અનુસંધાને બંધ કરવામાં આવ્યું. એક્ચ્યુઅલમાં રૂવાડો ઉભો થઈ જાય એવો પક્ષપાત છે જો અરે એવો આક્ષેપ છે જો સાચો હોય તો. જયારે બીજા પક્ષના ચલાવતા હતા ને આટલી બધી 1300 બેડ એટલે
ગરીબ દર્દીઓને એને ખૂબ સારો લાભ મળતો હતો અને માત્ર રાજકીય કાવા દાવાની અંદર એને એનો ભોગ બનવું પડ્યું. શું છે હકીકત? ટીબી હોસ્પિટલમાં ટીબીના રોગની સારવાર આપતા હોય ના, માત્ર ટીબીના દર્દીને સારવાર આપતા હતા. હવે સરકારની યોજનાને સરકારને નવા નિયમ પ્રમાણે ડોટ સિસ્ટમ આવી ગઈ એટલે આ સરકારી દવાખાનામાં હોય તે ટીબીના દવા અહીં મળે છે એટલે દાખલ થતા દર્દી બંધ થઈ ગયા છે. છતાંય અમને તો વાંધો નહોતો કે ચાલુ રહે એમાં. અને આખા આખું ટ્રસ્ટ વિખી એની જે ટ્રસ્ટી બધા મણિભાઈ ગાંધી હતા એ બધા એ બધા આગેવાનો હતા ને એની ટ્રસ્ટમાં પોતાના રાજીનામા આપ્યા અને મનસુખ શાહને એની આ હોસ્પિટલ હોતી એમની પાસે સરકારે સરકારની હેરાન ગતિ હશે અને રાજીનામા મહિના સુધીનો પગાર નથી મનસુખ હવે મનસુખ શાહ છે અધિકારીઓના જે હોય એ ભલે બધી વાત કરતા હોય રાજીનામા આપી ના મનસુખ શાહ ના માણસો ને એમાં એ વિગત મને થોડી ડિટેલ આપજો, આપણે એમાં આગળ ચર્ચા કરીશું, તપાસ કરીશું. અત્યારે સમય મર્યાદામાં બીજો વિષય લે. બીજું મારે તમને કેવું છે કેશુભાઈ, અમારો વી ટીવીનો પોતાનો એક સર્વે દરેક થયો. અમે બધા ધારાસભા મત વિસ્તારની અંદર કરતા છેલ્લા 6 મહિનાથી અમે એનો અભ્યાસ કર્યા પછી જે કરીએ એમાં આપના મત વિસ્તારની સમસ્યાઓ છે આ વી ટીવીનો સર્વે છે. મોટા ભાગે આમાંથી કીધેલું એમાં રિપીટ થશે, આપણે એની લાંબી ચર્ચા નહીં કરીએ. અમારું કેવું છે કે અહીંયા રેલ કનેક્ટિવિટી નથી એ આપણે ચર્ચામાં આવી ગયું. હીરાનું હબ ગણાતું હાલ આ ઉદ્યોગ મૃતપ્રાય દશામાં છે, સુરત ઇજત કે એ પણ આપણે ચર્ચા કરી લીધી. તમામ સરકારી બિલ્ડિંગો જર્જરિત હાલતમાં છે એટલે લાગે પણ એ અવલોકન અમારું છે, મને એમ છે કે એ બી ગંભીર વાત છે. એ શા માટે તમામ કચેરી નવીતર બને છે, રોડ ઉપર તમે જશો એટલે તાલુકા સેવા તમને છે, આ બધો બસ સ્ટેન્ડ બને છે. ગારિયાધાર મત વિસ્તાર એટલે માત્ર ગારિયાધાર નહીં, ગારિયાધારના ગામડાઓની પણ આપણે ચર્ચા કરી રહ્યા છે. કેટલાક લોકો દરેક ગામડે, મારી પાસે બહુ ઓછો સમય છે એટલે જે સમસ્યા છે ફટાફટ બોલો, માટે કે ગામડાઓમાં પણ શું પરિસ્થિતિ છે એની ચર્ચા કરો. માત્ર પ્રશ્ન બોલો, એક સાથે આપણે સમિંગ અપ કરીશું. કપાસના 1200 રૂપિયા જતા હતા, આવડા ગાહણજુ ના પાટા મારતા હતા, એને 900 રૂપિયા ભાવ બાંધે છે તો એ મારી નાખ્યા હાઈ ની બધા. આપ બોલો, ઉભા થાવ. ગામડામાં આરોગ્યની દ્રષ્ટિએ અને શિક્ષણની દ્રષ્ટિએ હાવ મીંડું છે, હાવ મીંડું. ગામડાઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, બોલો. ગામડામાં પહેલા તો ગરીબ માણસોને મકાનની જરૂર છે, ઘર મકાન મળતા નથી, પ્લોટ વિહોણા છે એના પ્લોટ મળતા નથી, અને એસટીની ખાસ સુવિધાની જરૂર છે વિદ્યાર્થીઓ માટે. ઓકે, હા બોલો. પોષણ સાહેબ ભાવ મળતા નથી, અને તમને કહું કે લોકો આત્મહત્યા ખેડૂતો કરી રહ્યા છે એટલે પોષણ સાહેબ ભાવ નથી મળતા, એ ખોટું છે. આત્મહત્યા કોઈ ખેડૂત કરતા નથી. ઓકે, ગામડામાં તમને એવું લાગે છે? ગામડામાં સુધી અત્યાર સુધી અગાઉની સરકાર ગામડાઓમાં ઘર માટે 40,000 રૂપિયા આપતી હતી, અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1,40,000 આ સરકાર આપે છે. અને અત્યારે સરપંચો અને મંત્રીઓને સર્વે કરવાનું કીધું છે, જેટલા ખાસા મકાનો છે એને પાકા બનાવવાના. સમસ્યા નથી. આપ બોલો. કોણ બોલો? તરત ઉભા થાવ, મારે ટાઈમ નથી. હા, સમયો છે. ગામડાની અંદર બધા મિત્રો એમ કહેશે કે પ્લોટ ફાળવતા નથી. ગામડાની અંદર અત્યારે તાલુકા પંચાયતમાં સત્તા કોંગ્રેસની છે, જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની સત્તા છે, છતાં એ લોકો કેમ નથી એની ફાળવણી? ઓકે, આ અરજી કરેલી છે કલેક્ટર સુધી, આવેદન પત્ર પણ આપેલું છે, ટીડીઓ સાહેબને રજૂઆત કરેલી છે, હજી આનો નિકાલ આવ્યો નથી, અને અમને એવો જવાબ આપવામાં આવશે કે ગ્રામ પંચાયતમાં જગ્યા નથી. ઓકે, તપાસ. આની કોપી મને આપજો તમે. એ કામ કરતા નથી, એ જ્યાં પહેલા જાય ને એનું કામ થાય છે, અને અમે જઈને તો અમારું કામ નથી થતું. 2 નંબરના વોર્ડમાં તમે રોડ જુઓ તો આપણે કેમ વોડકીમાં બેઠા હોય એવી રીતે રોડ છે. સરસ. ના ના, એમણે કલ્પના કરી છે, સાચી વાત છે. આ બધું બોલો સાહેબ. વિકાસની જરૂર નથી, આર્થિક વિકાસની જરૂર છે. હવે મારે એક હજી આ બાબતે એક નવો રાઉન્ડ મારે લેવાનો છે, નવા વિષય સાથે હું, પણ એ પહેલા હું લોકપ્રતિનિધિની વાત સાંભળી. આ બોલી. આ ભાઈએ જે અઠેલાની વાત કરી, અઠેલાની રજૂઆત ગ્રામ પંચાયતથી થઈ થયેલી હતી, અને તે વખતે મોહન દાદા સરપંચ હતા, પણ એ વખતે કોંગ્રેસની સરકારને મજીદભાઈ સમા ધારાસભ્ય હતા, ઘણી રજૂઆત કરવા છતાંય તે અઠેલાનો ડેમ બાંધવા માંડો તો આવ્યો. તો આ ધ્યાન કોંગ્રેસની. તમે એવી રીતના હાથ પકડાય નહીં એન્કરનો, સાંજે તમે સરખી વાત કરો. એક મિનિટ. હા, આપને કઈ બોલવાનું છે? બોલો બોલો. હા, આજે મારા કોંગ્રેસી મિત્રો એવું કહે છે કે ભાઈ વિકાસ ગાંડો થયો છે, બરોબર. જે દેશનો પ્રધાનમંત્રી 18 કલાક કામ કરતો હોય અને 70 વર્ષની અંદર કઈ નથી કર્યું, એના માટે ગાંડાની જેમ કામ કરવા માટેનો થયો છે, એ વિકાસ ગાંડો થયો છે. એ વિકાસ અમને મંજૂર છે, ગાંડો. કે આ બાજુ કોઈ? અમે મોરબા અમને સરપંચ છો. મારે ગામડે ઘેરે ઘેરે નળ કનેક્શન છે, ગટર આવી ગઈ છે, બધું સુવિધા આવી ગઈ. પેલા
કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે 3500 રૂપિયા 14માં 13માં નાણા પાસે આપતું, ત્યારે અત્યારે 5 લાખ 6 લાખ રૂપિયા ગામ પંચાયત ને આપે છે. વિકાસ છો છે અને ખૂસતું નથી. ટૂંકમાં પ્રગતિ થઈ રહી છે. અહીંયા પાસના આગેવાન હતા, પાસના આગેવાન મને કહેતા હતા કોણ છે પાસના આગેવાન, તમે બોલ્યા પણ કોણ રહી ગયા એવું કોઈ કહેતું હતું કોણ, એક પાસના આગેવાન ને બાકી હતું, તમે મારી આગળ કોઈ રજૂઆત કરી ગયા હતા. ભંડારીયામાં એક પણ કામ કેમ નથી, ધારાસભ્ય વિરોધ ઉલેવા કરે છે. સારું, એક કહેવા દો, એક મિનિટ ઉપર. ભાઈ બીજું તો આ દેશ થી 23-24 વર્ષથી ભાજપ આવી છે, ત્યારથી કોંગ્રેસ ના શાસન ની અંદર 300 રૂપિયા વીજળી નો મહિના નું બિલ આવતું, અત્યારે 3000 રૂપિયા આવે છે બિલ એક મહિના નું. આ કઈ રીતે લૂંટે છે સુનિવાસ રોડે પશુ, મરેલા પશુ ને આપણે જે ટૂંકમાં ટૂંક સુનિવાસ રોડે મરેલા પશુ ની અરજી 25 વાર આપવામાં આવી છે. વારંવાર કુતરાઓ થી આડા પડે, ગાડીઓ ની આડા માણસો પડે છે, ફેકચર થાય છે. ભ્રષ્ટાચાર ની વાત કરતી નગરપાલિકા ની 10-10 વર્ષના ખોડી એર કન્સ્ટ્રક્શન ને આમનામ બિલ આપી દેવામાં આવે. આપ લોકો પોતાની જગ્યા બેસો, ત્યાં બેસો. આપણી પાસે સમય ની મર્યાદા છે, હું બંને આગેવાનો સાથે ચર્ચા કરીશ. ત્યાર પછી એક નવો વિષય છે કે આપણે હવે શું કરવું જોઈએ, સમસ્યા છે. તો હવે હું ફરી એક રાઉન્ડ મારીશ. દરેક જણની લોકોની પાસે જે પોતાનો વિચાર હોય એ મને ચોક્કસ કહેશે, કારણ કે મતવિસ્તારની અંદર સમસ્યાઓ ઉકેલવાનો આપણો જે અભિગમ છે એની અંદર એમાં કંઈક આપણે એક પગલું યોગદાન આપી શકીએ. આપને કહો, આ જે રીતનું છે, તમે સાંભળ્યું ભીખુભાઈ પરિસ્થિતિ, તમે કહો છો કામ ઘણા થયા હશે, તમારી ભાષામાં કહે તો ઘણું થયું છે, પણ ઘણું કરવાનું બાકી છે એ પણ સાબિત થાય છે. તમે મને એમ કહો કે હવે અત્યારે આ પરિસ્થિતિ પર આપણે જ્યારે ઊભા છે, આ લોકોએ ઘણા લોકોએ પ્રશ્નો કર્યા, એમાં તમારે કઈ ખુલાસા કરવા હોય તો કહો, પણ બાકી શું થવું જોઈએ તમે મને કહો, પછી આ લોકોની સાથે. આ તાલુકાના બેસ્ટ પ્રશાસક છે કે સિંચાઈ માટે પાણી મળે. આ તાલુકામાં 1995માં 100 ચેકડેમ હતા, આ 12-15 વર્ષમાં 1200-1300 ચેકડેમ નવા બન્યા, એના કારણે જમીનના લેવલ ઊંચા આવ્યા, ખેડૂતને બીજો પાક લેવાનો લેવાય એવી સુવિધા થઈ. એમાં આ 200 ચેકડેમ કેટલા હતા, 100 હતા 95 પહેલા, 1400 ચેકડેમ. હજી શું કરવા જેવું લાગે? હજી આ સૌની યોજનાનું પાણી દરેક ગામમાં પેટા લાઈન નાખીને અમે આપવાના પ્રયત્નો કરવાના છે. એ પ્રયત્નો ચાલુ રાખશું. આપને શું લાગે છે, આ પરિસ્થિતિ આટલી બધી છે, ઘણું થયું છે, એની સામે ઘણું કરવાનું બાકી છે, અને પ્રશ્નો તમે સાંભળ્યા, ટૂંકમાં મને કહો કે આમાં શું પ્રાયોરિટી હોવી જોઈએ? હવે પહેલી તો પ્રાયોરિટી એવી હોવી જોઈએ કે જે આ કિસાન પ્રધાન દેશ છે, આ કિસાનનો તાલુકો છે, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. બીજું, યુવાનોને રોજગારી મળવી જોઈએ. ત્રીજું, ગારિયાધાર જે છે એના ગ્રામ્ય વિસ્તારનો બિલકુલ જે ડેવલપમેન્ટ નથી થયું, આરોગ્ય છે, રોડ રસ્તા છે, શિક્ષણ છે, આની અંદર ડેવલપિંગ નવું થવું જોઈએ. એવી અભિગમથી આગળ કોઈ પણ પોલિટિશિયન આગામી દિવસોમાં આવે તો એને એ કરવાની ખાસ તાતી જરૂરિયાત છે. વેરી ગુડ. હવે હું છે ને આપણી પાસે બહુ ઝડપથી જો હવે એક વસ્તુની સ્પષ્ટતા કરી દઉં, હું દરેક જણ સુધી પહોંચવા માંગુ છું. આ વિસ્તારનું જો એક મિનિટ, નહીં, તમે આ વિસ્તારમાં તમે લોકો, હું તમે મારી વાત સાંભળો છો? તમને જો લોકોના માટે કામ કરવું હોય તો સૌથી મોટો અભિપ્રાય હું આપું છું, શું થવું જોઈએ, શું થવું જોઈએ, એક જ લીટીમાં સાથે રાજકીય વાત થશે ત્યાંથી જતો રહીશ. શું થવું જોઈએ આ વિસ્તારમાં? વિકાસ માટે પાયાની સુવિધા થવી જોઈએ, કે વિદ્યાર્થી ભણે, વિદ્યાર્થી ગામડેથી આવતો હોય, ગામડામાં સુવિધા હોવી જોઈએ. ગામડામાં ભાઈ આ શું, આ લોકોએ વિચારી લીધું છે, સત્તા પરિવર્તન 100% છે. તાલુકા પંચાયત કોંગ્રેસ ની છે, સત્તા ઉપર શું થવું જોઈએ, શું થવું જોઈએ? મંજૂરી ઉપરથી આપે તો શું મફત પ્લોટ આપવા માટે મંજૂરી સરકાર આપે તો તાલુકા પંચાયત. ઓકે, આ બાજુ કોઈને હાથ નહીં ખેંચો, હાથ નહીં, આ બાજુ કોઈને ખેડૂત બાબતે નહીં, નહીં, શું થવું જોઈએ? હવે આપણો વિષય બદલાય, આપણે સમય પૂરો થયો, નવું સૂચન કોઈ હોય? અમારો અત્યારે તો વિકાસ ભરપૂર ચાલી રહ્યો છે. અરે બીજી લાંબી વાત નહીં, શું થવું જોઈએ? ભાજપ જ અમારે તો આવવાની છે ને, આવશે. ઓકે, હા, આ બોલો. અમારે મોરબા ગામમાં લગભગ 200 વર્ષ પહેલા આંબેકર હોલ નતો જો, પરમજી કેશુભાઈ નાકરાણીએ અમારા ગામમાં 5 લાખનો ગ્રાન્ટ. શું થવું જોઈએ? આંબેકર હોલ બન્યો, થવો જોઈએ. ઓકે, શું આજે ગારિયાધાર ના મત વિસ્તાર ની અંદર બે જ મુખ્ય પ્રશ્નો છે? ના ના, પ્રશ્ન શું થવું જોઈએ કરવાના છે, લાંબી વાત નહીં કરો. શું ગારિયાધાર ની અંદર એક સિંચાઈ નું પાણી અને એક રોજગારી માટે અમે ધારાસભ્ય આવવાના છે, એ કામ કરવાના છે. ઓકે, તાલુકા અને જિલ્લા પંચાયત કોંગ્રેસ ની છે, પ્લોટ જમને ન હોય અને પ્લોટ એને કોંગ્રેસ ફાળવવા. આ બાજુ કોઈ મને જવા દેવો તો હું આવું. શું થવું જોઈએ, શું
રોજગારી માટે જીઆઈડીસી ની સ્થાપના થવી જોઈએ. વેરી ગુડ, આવા સૂચનો કરો. ગાર્યાધર માં કાયદા ને વ્યવસ્થિત અર્થતંત્ર માંડવી કાને હત્યા માટે લોકોને રસ્તા ઉપર ઉતરવું પડે છે. વેરી ગુડ. ગાર્યાધર ની અંદર ખુલ્લે આમ દારૂ વેચે નહીં, શું થવું જોઈએ? દારૂબંધી થવી જોઈએ, રોજગાર વધવા જોઈએ, દવાખાના ની સુવિધા વધવી જોઈએ, શિક્ષણ ની સુવિધા વધવી જોઈએ. વેરી ગુડ. રોજગાર વધવો જોઈએ, રોજગાર રોજગાર ને રોજગાર જ વધવો. આ બાજુ આ બાજુ દોઢ વર્ષથી અહીંયા આપણે શાક માર્કેટ બની પણ હજી સાલું નથી થયા. અને બીજું ડાયમંડ ની વાત કરતા હતા તો ડાયમંડ માં કારખાના ઘણા વધી ગયા છે. કારખાને વધારે શાક માર્કેટ ચાલુ થવી જોઈએ. આપ બોલો. રસ્તામાં શું થયું? ડિલિવરી થઈ જાય છે. ચલો આ બાજુ આ બાજુ આ બાજુ. ગારિયાધાર ખોડિયા નગર માં રોડ રસ્તા ને ભૂગર્ભ ગટર લાઈન થવી જોઈએ. ચલો સરસ સરસ. જનતા છે કોઈ બાકી રહી ગયું? ગામડા શું થવું જોઈએ એટલી જ વાત. બધી સુવિધા છે. આ લોકો ખોટે ખોટા આક્ષેપો કરે છે. ગટર થઈ ગયો, રોડ થઈ ગયો, 60 વર્ષ માં એક. હવે શું થવું જોઈએ? સુવિધા પૂરતા છે. ઓકે ઓકે ઓકે. અમારી સરકાર આવશે એટલે 100% ગામડાના છે, એકદમ સેતુ છે. ઓકે સરસ સરસ. જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ગારિયાધાર મત વિસ્તાર ની ચર્ચા કરી રહ્યા છે, પ્રજાના વિકાસ ની ચર્ચા કરી રહ્યા છે, જન કલ્યાણ ની ચર્ચા કરી રહ્યા છે, વી ટીવી એ રાજકીય બિન રાજકીય સામાજિક આગેવાનો ઉપરાંત તમામ નાગરિકો સાથે ચર્ચા કરી છે, યુવાનોએ પણ પોતાને વિચાર રજૂ કર્યા છે. આ વિસ્તારનો વિકાસ ઘણો થયો હોવા છતાં ઘણું બાકી છે એવું અહીંયાથી સાબિત થાય છે. ત્યારે નવો અવસર આપ લોકોની પાસે છે. મારે એક મહત્વની વાત કરવી છે. આ તમામ પરિણામ તમારા હાથમાં છે. ચૂંટણીની અંદર મતદાન એ માત્ર અધિકાર નહીં પણ કર્તવ્ય પણ છે. તમને જે ઉમેદવાર સારો લાગે, તમને જે રાજકીય પક્ષ સારો લાગે, તમને જે વિચારધારા સારી લાગે, પણ અચૂક મતદાન કરીને ગારિયાધાર મત વિસ્તારની જનતાના સુખની અંદર ભાગીદાર બનવા, નિમિત્ત બનવા માટે અમારું આહવાન છે. વી ટીવીનો સાથ આપ સૌની સાથે છે, આપને અમારી શુભેચ્છા આપની સાથે છે. ગારિયાધાર મત વિસ્તારની અંદર જેમાં ગામડાઓ પણ બધા સામેલ છે અને શહેર પણ સામેલ છે, એ તમે અમને અમારી શુભેચ્છાઓ. વી ટીવીની અંદર આજે સમરાંગણ 2017 ક્વિકિલ પ્રસ્તુતની અંદર આજે હું સુધીર શાંતિલાલ રાવલ, બસ એટલું જ. મને વિદાય આપશો, ફરી મળીશું. આપ જોતા રહો વી ટીવી.